ચલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બે અંકના બે અંક સાથે ગુણાકાર જોઈશું, જેમાં વધતીવાળા ગુણાકાર જોઈશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. એમાં પહેલી સંખ્યા છે 23 × 86. 23 × 86. તો સૌ પ્રથમ આપણે નીચેના અંક અને ઉપરના અંક બંને બે બે છે, એકમ અને દશક, એકમ અને દશક. તો નીચેના અંકોમાં દશકના અંકથી આપણે ગુણાકાર ઉપરના અંકો સાથે ગુણાકાર કરીશું. તો નીચે એકમ અને દશક 6 અને 8, તો 8 ને 3 વડે ગુણીશું અને 8 ને 2 વડે ગુણીશું. તો ચલો 8 ને 3 વડે ગુણીએ તો શું થશે? પહેલાં નીચે બે સંખ્યા હોય તો આપણે પહેલાં શું કરવાનું? શૂન્ય મૂકવાની. હવે 8 ને 3 સાથે ગુણાકાર કરવાના, તો 8 × 3 = 24. 24 નો 4 = 4 નીચે મૂકવાના, 24 ના 4 નીચે મૂકવાના અને 2 એ ઉપર મૂકવાના. 24 ના 4 નીચે મૂકવાના અને એકમનો અંક નીચે મૂકવાનો અને દશકનો અંક ઉપર મૂકવાનો. હવે 8 × 2 = 16. 16 અને ઉપર 2 છે, તો 16 ને 2, 16 ને 17 = 18, તો 18. હવે 8 પૂરા થઈ ગયા. હવે 6 છે, તો 6 ના ઉપરના અંકો સાથે ગુણાકાર કરીશું. તો હવે 6 × 3 = 18. 8 નીચે મૂકીશું અને 1 ઉપર મૂકીશું. હવે 6 × 2 = 12. 12 ને 1 = 13. તો 13 નીચે મૂકીશું. હવે નીચે 1840 અને 138 નો આપણે સરવાળો કરીશું. તો 0 + 8 = 8, 4 + 3 = 7, 8 + 1 = 9 અને 1 એમના એમ. તો આપણો જવાબ શું આવ્યો? 1978. 1978. જો નેક્સ્ટ રકમ જોઈએ, 53 × 75. 53 × 75. હવે શું કરીશું? પહેલાં નીચે બે અંકો છે ને ઉપર પણ બે અંકો છે. નીચે બે અંકો હોવાથી આપણે પહેલાં શું કરવાની? શૂન્ય મૂકવાની. હવે નીચે બે અંકો છે, જેમાં એકમનો અંક 5 છે, દશકનો અંક 7 છે. તો 7 ને આપણે શું કરીશું? ઉપરના અંકો સાથે ગુણીશું. તો 7 ને પહેલાં કોની સાથે ગુણીશું? તો એકમના અંક સાથે ગુણીશું. તો 7 × 3 = 21. 21 આવે, બે અંકો છે, તો એકમનો અંક નીચે મૂકીશું, દશકનો અંક વધ્યમાં મૂકીશું, તો 2 ઉપર મૂકીશું. હવે 7 ને 3 સાથે પૂરું થઈ ગયું. હવે 7 ને 5 સાથે ગુણાકાર કરવાનો. 7 × 5 = 35. 35 ને 2 સરવાળો કરવાનો. 35, 36 અને 37. નીચે શું મૂકીશું? 37. હવે 7 નો વારો પૂરો થઈ ગયો. હવે એકમનો અંક 5 ને 53 સાથે ગુણીશું. તો પહેલાં શું કરીશું? 5 ને 3 સાથે ગુણીશું. તો 5 × 3 = 15. 5 નીચે મૂકીશું અને 1 વધ્યમાં ઉપર મૂકીશું. 5 × 5 = 25. 25 ને 1 = 26. વધ્યી પ્લસ કરવાનું ભૂલી જતા નહીં. તો 5 × 5 = 25 ને 1 = 26. હવે 3710 અને 265 નો આપણે શું કરીશું? સરવાળો કરીશું. 3710 અને 265 નો આપણે સરવાળો કરીશું. તો 0 + 5 = શું થશે? 5. 1 + 6 = શું થશે? 7. 7 + 2 = થશે 9. અને 3 એમના એમ. તો આપણો જવાબ શું આવ્યો? રકમ વાંચતા પણ આવડવી જોઈએ.
3975 એ આપણો આન્સર આવ્યો. ચલો નેક્સ્ટ રકમ જોઈએ, 46 ગુણ્યા 53. હવે શું કરીશું, સૌ પ્રથમ આપણે શું કરતા હતા, ઉપર પણ બે અંકો છે નીચે પણ બે અંકો છે, તો બે અંક હોવાથી આપણે પહેલાં શું કરતા હતા, શૂન્ય મેકતા હતા. હવે નીચે બે અંકો ધ્યાનથી જોવાના. હવે નીચેના બે અંકોમાં દશકનો અંક જે હોય એ ઉપરના અંકો સાથે ગુણવાનો. તો ઉપરના અંકોમાં એકમના અંક સાથે પહેલાં ગુણવાનો, પછી દશકના અંક સાથે ગુણવાનો. તો 5ને પહેલાં કોના સાથે ગુણીશું, 6 સાથે. તો 5 6 30. હવે 5ને નીચે શૂન્ય આવ્યા, 3 ઉપર વધીમાં મેક્યા, 5 6 30, શૂન્ય નીચે 3 ઉપર. ને હવે 5ને 4 સાથે ગુણીશું, તો 5 4 20. 5 4 20, અને 20ને પ્લસ કરી 3 વધીમાં છે એટલે શું કરવાના, પ્લસ કરવાના. તો 20માં 3 ઉમેરવાના એટલે થશે 23. 5નો વારો પૂરો થઈ ગયો. હવે 3નો વારો, તો 3ને કોની સાથે ગુણીશું, સૌ પ્રથમ 6 અંક સાથે, એકમના અંક સાથે. તો 3 6 18. 3 6 18, તો 8 નીચે મેકીશું, વધી આવશે 1. હવે 3ને 4 સાથે ગુણીશું, તો 4 3 12. 12માં 1 ઉમેરવાનો, 3 ગણતા નહીં, એ 3 તો આપણે પહેલાં ગણી લીધા છે, એટલે 4 3 12 ને 1 13. હવે 2300 અને 138નો આપણે શું કરીશું, સરવાળો કરીશું. તો સરવાળો કરતો 0 + 8 = 8, 0 + 3 = 3, 3 + 1 = 4, ને 2 એમના એમ. ચલો સંખ્યા વાંચો, તો કઈ રીતે વંચાય, 2438. 2438 એ આપણો જવાબ આવ્યો, કે જે આપણો આન્સર આવ્યો. નેક્સ્ટ રકમ જોઈએ, 84 × 36. 84 × 36, તો શું, સૌ પ્રથમ આપણે શું કરતા હતા, પહેલાં નીચે બે અંકો ઉપર બે અંકો, નીચે બે અંકો હોય તો આપણે શું કરતા હતા, શૂન્ય મેકતા હતા. હવે કયા અંકને કયા અંક સાથે ગુણીશું, તો 3ને નીચેના 3ને ઉપરના અંકો સાથે ગુણીશું. તો સૌ પ્રથમ આપણે કોની સાથે ગુણીશું, 4 સાથે. તો 3 4 12, 12માં વધી આવશે 1, નીચે 2 મેકીશું. હવે 3ને 8 સાથે ગુણીશું, તો 3 8 24, 24 ને 1 25, તો નીચે 25. 3નો વારો પૂરો. હવે 6નો વારો, 6નો ઉપરના અંકો સાથે ગુણાકાર કરીશું, તો 6 6 24. 6 6 24, 24નો બગરો ઉપર, બગરો ઉપર, 6 6 24. 24નો બગરો ઉપર, 4 નીચે. 6 8 48. 6 8 48, 48માં 2 ઉમેરવાના, 48 49 50, તો નીચે આવશે 50. હવે 2520 અને 504ના શું કરવાનું, સરવાળો કરીશું. તો 0 + 4 = 4, 0 + 2 = 2, 5 + 5 = 10. જે 10 આવે એ નીચે શૂન્ય મેકીશું, ને 1 વધી ઉપર મેકીશું, અને 1 + 2 = 3. તો આ સંખ્યાને કઈ રીતે વંચાય, 3024. 3024, તો આ આપણો આન્સર આવ્યો. જો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.